નમસ્કાર સ્પર્ધાત્મક પરીક્ષા તથા ઇનોવેશનના નવા વિડીયો મેળવવા માટે આપ હરીશ ગેલોટ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલાઇકન દબાવો જેથી કરીને અમારા વિડીયોની માહિતી આપ સુધી પહોંચાડી શકીએ ચાલો વિદ્યાર્થી મિત્રો વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન યાની પર્યાવરણના પ્રશ્નોની સાથે આપ અમારી આ યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ જઈએ જેથી કરીને આપણે રસપ્રદ પ્રશ્નોની ચર્ચા કરીશું પ્રશ્ન એક કયા વાયુમાં ગરમી શોષી લેવાનો ગુણ છે વિકલ્પ આવશે બી કાર્બન ડાયોક્સાઇડ એનો મતલબ કે સી ઓ ટુ વાયુ કે જે ગરમી શોષી લેવાનો ગુણધર્મ ધરાવે છે પ્રશ્ન બે કયા વાયુનું વાતાવરણમાં પ્રમાણ વધવાથી ગ્રીનહાઉસ અસર પેદા થાય છે વિકલ્પ આવશે ડી કાર્બન ડાયોક્સાઇડ એની સી નું પ્રમાણ જો વાતાવરણની અંદર વધી જાય તો ગ્રીનહાઉસ અસર પેદા થવાની શક્યતા સૌથી વધારે રહેલી છે પ્રશ્ન ત્રણ નીચેના કોણ શુદ્ધ પાણીમાં તરે છે તો વિકલ્પ આવશે ડી બરફ એ શુદ્ધ પાણીની અંદર તરે છે પાણીની અંદર આપણે મૂકી એનો પ્રયોગ આપણે કરી શકીએ છીએ પ્રશ્ન ચાર નીચેના કયું અલગ પડે છે તો વિકલ્પ આવશે ડી વરસાદનું પાણી એ અલગ પડશે કારણ કે દરેકની દરેક પાણી એનએસિયલ મીઠું દરિયાનું પાણી એ ખારું હશે જ્યારે વરસાદનું પાણી કેવું હશે મીઠું હશે પ્રશ્ન પાંચ સચિન તેની કારના વહીલમાં હવા ચેક કરવા માટે કયા સાધનનો ઉપયોગ કરે છે તો જેમાં આવશે વિકલ્પ બે બેરોમીટરનો ઉપયોગ વાહનના હવા ચેક કરવા માટે થાય છે પ્રશ્ન છ સચિન એક વખત સાંભળેલું ગીત યાદ રાખી શકે છે તે માટે મગજનો કયો ભાગ જવાબદાર છે તો વિકલ્પ આવશે એ અગ્ર કે જે કોઈ પણ સાંભળેલું યાદ રાખે છે માટે વિકલ્પ એ આપણો સાચો જવાબ થશે પ્રશ્ન સાત ખોરાકની પાચનની શરૂઆત કયા અંગથી થાય છે તો વિકલ્પ આવશે બી મુખ દ્વારા ખોરાકના પાચનની શરૂઆત થાય છે ત્યાર પછી પ્રશ્ન આઠ વાહન માટે કયું બળતણ પ્રદૂષણ મુક્ત છે વિકલ્પ આવશે એ સી એનજી એ પ્રદૂષણ મુક્ત બળતણ છે માટે આપણે વાહનોની અંદર સીએનજી નો ઉપયોગ કરીશું પ્રશ્ન નવ અવકાશીય પ્રદૂષણ શેના લીધે થાય છે વિકલ્પ આવશે ડી ઉપગ્રહોના લીધે અવકાશીય પ્રદૂષણ થતું જોવા મળે છે પ્રશ્ન દસ તોફાને ચડેલી હવાને આપણે શું કહીએ છીએ વિકલ્પ આવશે ડી ચક્રાવત તરીકે એને ઓળખવામાં આવે છે કે જે હવા તોફાને ચડી હોય એની અંદર ધૂળની ડમરીઓ પણ આપણને જોવા મળે છે પ્રશ્ન પૂર આવે ત્યારે નીચેના માહિતી શું ન કરવું જોઈએ તો વિકલ્પ આવશે બી અજાણ્યા પાણીમાં ન જવું જોઈએ કારણ કે અજાણ્યા પાણીની અંદર જમીનની ઊંડાઈ કેટલી હોય એ પણ આપણે જાણી શકતા નથી માટે પ્રશ્ન બાર નદીમાં આવતા પાણીના ધસમસતા પ્રવાહને શું કહે છે વિકલ્પ સી પૂર તરીકે એને ઓળખવામાં આવે છે માટે જ્યારે પૂર હોય ત્યારે આપણે એનાથી દૂર રહીશું પ્રશ્ન તેર પૂર આવે ત્યારે શું સાવચેતી રાખવી જોઈએ વિકલ્પ એ પાણી ઉકાળીને પીવું જોઈએ કારણ કે એ દરમિયાન પાણી ખૂબ જ ગંદુ હોય છે માટે રોગ થવાની શક્યતાઓ સૌથી વધારે રહેલી છે પ્રશ્ન ચૌદ ઘરમાં આગ લાગી હોય ત્યારે શું ન કરવું જોઈએ વિકલ્પ બી ખોટી દોડાદોડ ન કરવી જોઈએ અને ક્યાં આગ લાગી છે એ આપણે જાણી અને આગને બુજાવવાનો પ્રયત્ન કરીશું ખાસ ધ્યાન રાખીશું લાઇટ ઇલેક્ટ્રિકથી આગ લાગી હશે તો એનાથી આપણે દૂર રહીશું નહીં તો કરંટ લાગવાની શક્યતા રહેલી છે પ્રશ્ન પંદર અંબાજીમાં ક્યારે લોકમેળો ભરાય છે વિકલ્પ બી ભાદરવી પૂનમના દિવસે અંબાજીમાં મેળો ભરાય છે પ્રશ્ન સોળ ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે તો વિકલ્પ આવશે ડી ડી આવશે હોકી એ ભારતની રાષ્ટ્રીય રમત છે માટે વિકલ્પ સાચો જવાબ આવશે પ્રશ્ન સત્તર જંગલો વન્ય પશુ પંખીઓની જતન કરવાની ફરજનો ઉલ્લેખ બંધારણની કઈ કલમમાં કરવામાં આવ્યો છે તો એની અંદર જવાબ આવશે વિકલ્પ એ કલમ એકાવન જેની અંદર જંગલો વન્ય પશુ ઉલ્લેખ કરવામાં આવેલો છે પ્રશ્ન અઢાર કયું સ્થળ મરૂ તરીકે ઓળખાય છે તો વિકલ્પ આવશે બી જેસલમેર કે જેને મરુભૂમિનગર તરીકે પણ ઓળખવામાં આવે છે પ્રશ્ન ઓગણીસ શેરીકલ્ચર શું છે તો વિકલ્પ આવશે બી રેશમ ઉદ્યોગને સેરીકલ્ચર તરીકે ઓળખવામાં આવે છે અને રેશમના કીડામાંથી રેશમ મેળવવામાં આવે છે પ્રશ્ન વીસ ભારતમાં સ્થાપેલા પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન કયો છે વિકલ્પ ડી કાર્બેટ નેશનલ પાર્ક આભાર વિદ્યાર્થી મિત્રો ફરીથી